गरवी गुजरात, जय जय गरवी गुजरात, दीपे अरुणो प्रभा, जय जय गरवी गुजरात, दीपे अरुणो प्रभा, जय जय गरवी गुजरात, वंदन वंदन गुजरात तने वंदन, वंदन 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 गुजरात तने वंदन, ध्वज प्रकाश से जलल कसुंबी प्रेम शौर्य अंकित, ध्वज प्रकाश से जलल कसुंबी प्रेम शौर्य अंकित, तू भणव भणव निज संत जी सौने प्रेम भक्ति नीरी, तू भणव भणव निज संत जी सौने प्रेम भक्ति नीरी, ऊंची तुझ सुंदर जात जय जय गरवी गुजरात, ऊंची तुझ सुंदर जात जय जय गरवी गुजरात, जय जय गरवी गुजरात, जय जय गरवी गुजरात, दीपे अरुणो प्रभात, जय जय गरवी गुजरात, दीपे अरुणो प्रभात, जय जय गरवी गुजरात, वंदन वंदन गुजरात तने वंदन, वंदन वंदन गुजरात तने वंदन। गुजरात दिन ने आप सौने खूब खूब शुभकामनाओ અને બહુ બધા અભિનંદન, કેમ કે ગુજરાત અને ગુજરાતીઓ માટે આજે બહુ મોટો દિવસ છે. આજે એક્ઝેક્ટલી 60 વર્ષ પહેલા બોમ્બે સ્ટેટ હતી, જેમાંથી મહારાષ્ટ્ર અને મને ખબર છે. અચ્છા, તેજ મને કીધું. હા, તો તું જ કે હવે. ના, તું કહી દેવા, વાંધો નહીં. ના, તો બોમ્બે સ્ટેટ માંથી મહારાષ્ટ્ર અને ગુજરાત નું ડિવિઝન થયું, રાઈટ? એટલે આજે જે મહારાષ્ટ્ર અને આજે જે ગુજરાત છે, હા, એ 60 વર્ષ પહેલા ખાલી મુંબઈ સ્ટેટ હતું, રાઈટ? અને ત્યારે બધે બધું મળતું હતું, હા, અને બધી ભાષાઓ બોલાતી હતી. હા, એટલે હવે અહીંયા મળે છે ને ત્યાં નથી મળતું. એટલે 60 વર્ષ પહેલા આવું પણ કંઈક થયું. યસ, તો અમે બહુ એક્સાઇટેડ છે. એક્ચ્યુઅલી અમે વી આર ગોઈંગ સાઇમલ્ટેનિયસલી લાઈવ ઓન ઇન્સ્ટાગ્રામ ફોર ધી અમદાવાદ ટાઈમ્સ પેજ એન્ડ ફેસબુક, સો a big hi to all the Facebook people. Can you hear us? Can you see us, everybody? Please give us a thumbs up. Yes. Hi Akshay, hi Trivedi, hi Dev, hi Jai Jai Garvi Gujarat. Yes. Hi Aithurai, hi Parag, hi Vivek. So ઘણા જણ હમણાં જોઈ રહ્યા છે અને આઈ એમ શ્યોર પીપલ વિલ જોઈન અસ એઝ વી કન્ટિન્યુ. યસ, આજે વી થોટ વી શુડ ડુ સમથિંગ ડિફરન્ટ. યસ, વી શુડ ટોક અ લિટલ બિટ અબાઉટ ધ મ્યુઝિક કલ્ચર ઓફ ગુજરાત, કેમ કે આપણે આટલા આટલા સરસ કલ્ચર ની વાત કરીએ છે, ગીતો ની વાત, અને પાર્થિવ ઓફિસે આટલા વર્ષો થી ગુજરાતી સુગમ સંગીત માં ગાઈ રહ્યો છે, આટલા સરસ પ્રોગ્રામ્સ કરી રહ્યો છે. યસ, તમારે શું કહેવું છે? સો બેઝિકલી હું ભાવનગર નો છું, સૌરાષ્ટ્ર નો, એટલે હું ગુજરાત નો ગુજરાતી છું અને માનસી મુંબઈ ની ગુજરાતી છે. સો મારું ગુજરાત નું કનેક્શન, મતલબ મારો તો જન્મ ભાવનગર થયો અને મેં ગ્રામ્ય જીવન પણ જીવેલું છે. મારા પિતાશ્રીની જોબ હતી કોટડા પીઠા, અમરેલી પાસે એક નાનકડું ગામડું છે અને ત્યાં એમની જોબ હતી, એટલે કોટડા પીઠામાં પણ મેં ગ્રામ્ય જીવન પણ, જે ખેતીવાડી અને ખેતરના ઉત્સવો અને એ જીવન પણ જીવેલું છે. અને પછી ભાવનગરમાં મારું સ્કૂલિંગ શરૂ થયું, એટલે પછી ભાવનગર આવી ગયો. તો ભાવનગરથી લઈને મુંબઈ સુધી માં જે મારી જર્ની છે એમાં ગુજરાતી માતૃભાષા, ગુજરાતી કલ્ચર મને દુનિયા આખીમાં મળ્યું છે અને જે ગુજરાતીઓનો પ્રેમ મળ્યો છે એ કમ્પેરિઝન જ ના થઈ શકે. એટલે મુંબઈમાં આવ્યો, પેલા ઓબ્વિયસલી દરેક મા બાપની ચિંતા હોય, પરિવારજનોને ચિંતા હોય કે આ છોકરાને મુંબઈ મોકલીએ છીએ તો કોઈ કંઈ ખરાબ લતે તો નહીં ચડી જાય ને, કોઈ એને ઉપાડી તો નહીં જાય ને, એટલે એનો આવું બધું બધા ઘણા બધા ભય હોય, એટલે બધું હોય તને મુંબઈમાં.
એટલે આવું બધું ઘણું ભય હોય. પણ જોક સપાટ, મુંબઈના ગુજરાતીઓએ મને જે પ્રેમ આપ્યો છે અને મને એવું લાગવા નથી દીધું કે આ મારું શહેર નથી, એટલે અહીંના ગુજરાતીઓ પણ એટલા મોટા દિલના છે કે દે ગીવ ઓલ ધ સપોર્ટ. મતલબ મને રહેવાની જગ્યા આપી, મને કરિયરમાં સપોર્ટ આપ્યો, હું મારી કારકિર્દીમાં વ્યવસ્થિત રીતે જામી જાઉં એની માટેના દરેક હેલ્પ પૂરી પાડી. એ માટે આજના ગુજરાતી દિવસ, ગુજરાત દિન નિમિત્તે હું એ બધા ગુજરાતીઓને, મુંબઈના ગુજરાતીઓને અને ગુજરાતના ગુજરાતીઓને વંદન કરું છું. અને એ વંદન કવિ નર્મદનું એ અદ્ભુત રચના, કવિ નર્મદની અદ્ભુત રચના મેં અને માનસીએ રજૂ કરી. નિશ્ચિત મહેતાનું આ કોમ્પોઝિશન છે અને એનું મ્યુઝિક વિડીયોમાં બહુ બધા કલાકારોએ ભાગ ભજ્યો છે અને આઈ એમ શ્યોર જેમણે જોયું છે એમને ખ્યાલ છે. માનસી, યુ ટેલ અસ અબાઉટ યોર કુચ્ચુ કનેક્શન. હું તો મુંબઈની ગુજરાતી છું, લાઈક પાર્થિવ સર, મેં તો બીએ કર્યું હતું ઇંગ્લિશ લિટરેચરમાં, પણ ગુજરાતી સુગમ સંગીત, ગુજરાતી સાહિત્ય અને ગુજરાતી લોકસંગીતમાં મને બહુ જ રસ હતો પહેલેથી. એટલે એટલી આમ કહેવાય ને કે એક એક પેશન હોય કોઈ ભાષા માટે, ને એવી રીતે મને ગુજરાતી માટે પેશન છે. અને ઘણું કામ કર્યું એઝ અ સિંગર, મેં પાર્થિવ સાથે ઘણા સ્ટેજ શોઝ કર્યા પૃથ્વીના પ્લેટફોર્મ પર, સુગમ સંગીત, સરગમ, અને એઝ એન એક્ટર મેં સિરિયલ્સ કરી, ગુલાલ જે કચ્છ બેઝડ હતી, હમણાં ફિલ્મ કરી ગોળકેરી, એક નાટક કર્યું મેં મારો પીઉ ગયો રંગૂન, જે ભારતમાંથી બે જ ભાષાના નાટક સિલેક્ટ થયા હતા લંડન ગ્લોબ થિયેટરમાં ભજવવા માટે, અને એમાંથી એક હતું મારો પીઉ ગયો રંગૂન, એટલે એમાં શેક્સપિયરનું નાટક હતું ગુજરાતીનું. તો એટલે ભાષા પ્રત્યે એટલો લગાવ છે ને, પ્રેમ છે કે કંઈક ને કંઈક નવું કરવું જોઈએ. એટલે આજે મને થયું કે અમદાવાદ ટાઈમ્સ અને સુગમ સંગીત પણ, જે પુરુષોત્તમભાઈ ઉપાધ્યાય પાસે સુગમ સંગીત શીખી છું, એટલે મારી જે પેશન છે એકદમ જ 100% ઓન. ત્યાં જ હું માનસીને, એટલે આમ તો એક ટીવી રિયાલિટી શોમાં મળ્યો હતો, પણ પછી વ્યવસ્થિત રીતે હું પુરુષોત્તમભાઈના ઘરે જ મળ્યો. વ્યવસ્થિત રીતે હા, એટલે પુરુષોત્તમભાઈના આશીર્વાદ અમને બંનેને મળ્યા છે. એકદમ વી લવ પીયુ, વી લવ પુરુષોત્તમભાઈ, મળ્યા છે અને ફળ્યા છે. હા, ફળ્યા છે, એકદમ જ ફળ્યા છે. અને પુરુષોત્તમભાઈની વાત થાય એટલે અવિનાશભાઈની વાત તો થાય જ. અને હવે જે ગીત અમે બંને રજૂ કરવાના છે, એ બહુ જ સરસ ડ્યુએટ ગીત છે, અને લખ્યું છે પણ અવિનાશ વ્યાસે અને કમ્પોઝ પણ અવિનાશ વ્યાસે જ કર્યું છે. પાંદડુ લીલું ને રંગ રાતો ખેંચી મારી મહેંદી નો રંગ મધમાતો પાંદડું લીલું ને રંગ રાતો ભૂલી રે પડી હું તો રંગ ના બજાર માં લાગ્યો મન રંગ કેરો છાંટો પાંદડું લીલું ને રંગ રાતો ઓ રેશમની કાયા તારી જાણે લજામણી, રેશમની કાયા તારી જાણે લજામણી, લટકંતી લટતો તારી ભૂલ રે ભૂલામણી, લટકંતી લટતો જાણે ભૂલ રે ભૂલામણી, રૂપને ઘેરીને બેઠો ઘૂંઘટનો છેડલો, રૂપને ઘેરીને બેઠો ઘૂંઘટનો છેડલો, વાયરાની લહેરમાં લહેરાતો પાંદડું લીલું ને રંગ રાતો મુંબઈમાં અવિનાશી અવિનાશ નામનો જે કાર્યક્રમ કરી આવ્યા ને અમદાવાદમાં અને ગુજરાત આખામાં, પુરુષોત્તમભાઈ અને ગૌરાંગભાઈ મળીને જ્યારે આ આખો કાર્યક્રમ રજૂ કરતા હોય છે ત્યારે અમને અવિનાશભાઈના ગીતો ગાવાનો મોકો મળે છે અને ખૂબ જ મજા પડે છે. યસ, એબ્સોલ્યુટલી. અને સ્પીકિંગ અબાઉટ અવર કોન્ટ્રીબ્યુશન ટુ ગુજરાતી એન્ડ ધ લેંગ્વેજ, લાઈક વી સેડ, અમે અમારી પહેલી ફિલ્મ ગોળકેરી પ્રોડ્યુસ કરી
ઘણા જણે ગોળકેરી જોઈ છે, ઘણા જણે નથી જોઈ કેમ કે ત્યારે 3 વીકમાં લોકડાઉન અનાઉન્સ થઈ ગયું, પણ હવે જલ્દી જલ્દી ઓટીટી પ્લેટફોર્મ ઉપર આવવાની છે ગોળકેરી. ગોળકેરી ફિલ્મમાં બહુ બધી સરસ વાતો હતી. સચિન ખેડેકર, વંદના પાઠક, મલ્હાર ઠાકર હું એમાં એક્ટિંગ કરતા હતા. મિકા સિંહ પાર્થિવે બહુ સુપર સુપર ડુપર હિટ ગીત ગાયું. પાર્થિવે બીજું પણ એક રોમેન્ટિક ગીત ગાયું હતું ગોળકેરીમાં. તો હવે મારું ફેવરિટ ગીત છે, તો આઈ વુડ વોન્ટ પાર્થિવ ટુ સિંગ ધીસ સોંગ ફ્રોમ ધ ફિલ્મ ગોળકેરી. યસ. સ્નેહા દેસાઈએ અદ્ભુત શબ્દો લખ્યા છે અને જસરાજ અને ઋષિકેશે કમ્પોઝ કર્યું છે. કશું ક્યાંક એવું સંધાઈ રહ્યું છે, મનગમતું મધ મીઠું રંધાઈ રહ્યું છે. કશું ક્યાંક એવું સંધાઈ રહ્યું છે, મનગમતું મધ મીઠું રંધાઈ રહ્યું છે. ગુલાબી છે દિવસો, ગુલાબી મજા છે, પરો વાયુ મન એની મીઠી સજા છે. અમસ્તુ અમસ્તુ બધું લાગે વાલું, અમસ્તુ અમસ્તુ બધું લાગે વાલું. સાચુકલી લાગે આ એવી ખતા છે, મન તારા રંગે રંગાઈ રહ્યું છે, મન ગમતું મધ મીઠું રંધાઈ રહ્યું છે. અમસ્તુ 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 અમસ્તુ. આપણી આ યાદો, આપણી આ વાતો ખૂટી પડે છે દિવસો ને રાતો. મીઠું મીઠું લાગે જે પણ જમું હું, મીઠું મીઠું લાગે જે પણ જમું હું. સમય આપે પળમાં આ એવી સોગાદો, મન તારા મનમાં રંગાઈ રહ્યું છે, મન ગમતું મધ મીઠું રંધાઈ રહ્યું છે. અમસ્તુ 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 અમસ્તુ. સો ધીસ વોઝ અમસ્તુ અમસ્તુ ફ્રોમ ધ ફિલ્મ ગોળકેરી. ઘણા બધા કોમેન્ટ્સ અહીંયા આવ્યા છે. હાઉ વોઝ યોર એક્સપિરિયન્સ એઝ પ્રોડ્યુસર્સ ફોર ગોળકેરી, એવું શ્રુતિ પૂછે છે. શ્રુતિ, બહુ જ સરસ એક્સપિરિયન્સ રહ્યો અમારી બંને માટે, બીકોઝ અમે પહેલાં તો આર્ટિસ્ટ જ છે, બટ એવી ઈચ્છા હતી કે કંઈક નવું કરીએ, એટલે એકદમ એક વર્ષ અમે એકદમ કડી મહેનત કરી. અને રીઝન આઈ વુડ લાઈક ટુ સે કે જે ટીમ આખી બની ઇન ટર્મ ફ્રોમ ડિરેક્ટર, લાઈન પ્રોડ્યુસર્સ, કો પ્રોડ્યુસર, જે બધા મિત્રો જોડાયા અને એ બધાનો એટલો સપોર્ટ રહ્યો, એટલે આખી પ્રોસેસ દરમિયાન બધાએ બહુ મજા કરી. આમ તો શૂટિંગ દરમિયાન બહુ વિઘ્નો આવ્યા, વરસાદ પડી ગયો અચાનક, ડિરેક્ટરને ડેન્ગ્યુ થઈ ગયું, ઘણું બધું થયું, બટ એટ ધી એન્ડ ઓફ ધ ડે કહેવાય ને ગુજરાતીમાં કે સૌ સારું જેનું છેવટ સારું, એટલે સરસ છેવટ થયું અને ગોળકેરી ફિલ્મ બની અને બહુ જ બધાને ગમી છે. આપ સૌનો એટલો પ્રતિસાદ મળ્યો છે અને બધા એટલું એને પ્રેમ કરી રહ્યા છે, અને સ્પેશિયલી TikTok જેવા પ્લેટફોર્મ પર પણ બધા એટલા લોકોએ એનું કોન્ટેન્ટ બનાવ્યું છે, ફેસબુક પર, ઇન્સ્ટાગ્રામ પર, બધા એના મીમ્સ, મિલિયન્સ એન્ડ મિલિયન્સ ઓફ એસડી ચેટ્સ. આર યુ ઓપન ટુ પ્રોડ્યુસિંગ મોર ગુજરાતી ફિલ્મ્સ ઇન ધ ફ્યુચર? ઓફ કોર્સ એસડી ચેટ્સ અમારે કરવી જ છે. ફિલ્મો અમે ઓલરેડી 2-3 સ્ક્રિપ્ટો ઉપર કામ કરી રહ્યા છે. લોકડાઉન ખતમ થાય એટલે જોરશોરમાં કામ શરૂ થઈ જશે. તમારે પણ જોડાવવું હોય તો જાજા હાથ રળિયામણા, એ પણ એક કહેવત છે. સો ધીસ ઇઝ ધ બેસ્ટ ટાઈમ. એવો એક હમણાં રિપોર્ટ પણ મળ્યો છે કે રિજનલ કોન્ટેન્ટમાં, ઇન્ડિયામાં રિજનલ કોન્ટેન્ટમાં ગુજરાતી ફિલ્મોનો સૌથી ગ્રોથ વધારે છે. સો જેવું લોકડાઉન પૂરું થાય એટલે વી આર લુકિંગ ફોરવર્ડ ટુ ક્રિએટ મોર કોન્ટેન્ટ, નોટ જસ્ટ ફિલ્મ બટ વેબ સિરીઝ, મ્યુઝિક વિડીયોઝ, લોટ ઓફ કોન્ટેન્ટ. યસ, એબ્સોલ્યુટલી. નાઉ વી ડુ વન મોર સોંગ. હા, હવે મારું એક બહુ જ ફેવરિટ ગીત છે. લોક સંગીતની ઢાળમાં આ ગીત કમ્પોઝ કર્યું છે અવિનાશભાઈએ. હે બેડલા માથે બેડલો, ને ને માથે મો
ઉપર સામે ઉભો કાનડો હે જરે હે મારા ચિતડા ઓહો કેરો ચોર હાલો મારે પાલવડે બંધાયો જશોદાનો જાયો એ મારે પાલવડે બંધાયો જશોદાનો જાયો આખરે મલકનો માણી ઘર મોહન આખરે મલકનો માણી ઘર મોહન એક નાની શી ગાંઠે ગંઠાયો જશોદાનો જાયો ઓ મારે પાલવડે બંધાયો જશોદાનો જાયો એવો રે બાંધ્યો કે છૂટ્યો ના છૂટે આખ્યો ના આંસુ એના ફૂટ્યા ન ફૂટે એવો રે બાંધ્યો કે છૂટ્યો ના છૂટે આખ્યો ના આંસુ એના ફૂટ્યા ન આજ ઠીક નાથ હાથ મારે આવ્યો જશોદાનો જાયો ઓ મારે પાલવડે બંધાયો જશોદાનો જાયો જશોદાનો જાયો ઓ જશોદાનો જાયો વાજી વાહ આઈ રીમેમ્બર કે ભાઈદાસ હોલમાં કાર્યક્રમ હતો અને અવિનાશ અવિનાશ અને ઇવન બિરલા ટાઉનમાં પણ હતો અને ત્યાં ગીત ગાયેલું ત્યારે પુરુષોત્તમભાઈ બહુ વખાણ કરેલા યસ યસ ગીતા હૈયર ગીતા પિઠવા હાય થેન્ક યુ અરે ગીતા વોઝ જોઇનિંગ અસ ઇન ધ સેકન્ડ લાઈવ હાય ઉમંગ હાય ફ્રોમ અમદાવાદ ઓકે હવે તમારે તમારી ફિલ્મ નું કોઈ ગીત ગાયું હોય અચ્છા એવી ફરમાઈશ આવી છે હા વાહ 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 યસ સો આપણે ગુજરાતી ફિલ્મોની વાત કરતા હતા અને છેલ્લો દિવસ નામની ફિલ્મ એણે બોક્સ ઓફિસ પર અને ગુજરાતી લોકોએ બહુ પસંદ કરી સ્પેશિયલી યંગર જનરેશને બહુ પસંદ કરી એમાં જે ગીત હતું એ ગુજરાતી ગીત એકમાત્ર ગીત મને ગાવાનો ચાન્સ મળેલો આઈ વુડ લાઈક ટુ સિંગ દેટ સોંગ ફોર યુ કહેવું ઘણું ઘણું છે બોલી શકાય નહીં કહેવું ઘણું ઘણું છે બોલી શકાય નહીં બોલ્યા વિનાએ કહી દે શું એવું ન થાય કઈ હૈયાને બોલવું છે હોઠો છે ચૂપ શરમમાં ઓ શબ્દોને ભૂલીને સીધું ચૂમી શકાય નહીં કહેવું ઘણું ઘણું છે તુષાર શુક્લના અદ્ભુત શબ્દો છે લાગે છે લાજે મને પળ પળ નો સ્વાદ મીઠો શરણાઈ થઈ શરમને આનંદ દીઠો ખીલતું કશુક અંદર ઉમર બની અત્તર વાગી રહ્યું જીવનમાં કોઈ ઝીણું જંતર ઓ છલકા તસુરેના હૈયે સમાય નહીં કહેવું ઘણું
ઘણું છે બોલી શકાય નહીં, ઓ બોલ્યા વિનાએ કહી દે શું એવું ન થાય કઈ, એવું ઘણું ઘણું છે. હવે મને એવું લાગે છે કે આપણે એક મેડલી લઈએ, શું લાગે છે? મેડલી, યસ, આ એક બહુ જ પોપ્યુલર ગીતોની મેડલી છે. અને આઈ નો ઇટ ઇઝ લોકડાઉન અને બધા ઘરમાં જ છે, પણ આ ગીતો એવા પોપ્યુલર છે અને જો થોડી જગ્યા હોય તો એક ડાન્સનો રાઉન્ડ પણ કરી શકાય ઘરમાં, અને એ ન થાય તો તમે ગાઈ તો ચોક્કસ શકો જ. યસ, તો કરીએ 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 એકદમ. હા, લેટ મી ચૂઝ ધ રાઈટ સ્કેલ. હે ઘન ઘરર ઘરર મેઘ ઘટા ગગને ગગને ગર જાટ ભરે, ઘુમરી ઘુમરી ગર જાટ ભરે, ઘુમરી ઘુમરી ગર જાટ ભરે, નવે ધાન ભરી સારી સિમ ઝૂલે, નવે ધાન ભરી સારી સિમ ઝૂલે, નદીઓ નવ જો બને પાન ભૂલે, નદીઓ નવ જો બને પાન ભૂલે, નવ દિન કપોતની પાખ ખુલે, હે મધુરા મધુરા મલકાઈને મેઢક, મધુરા મધુરા મલકાઈને મેઢક, મેં હસુને હસુ બાત કરે, મેં હસુને હસુ બાત કરે, ગગને ગગને ઘુમરાઈને પાગલ, મેઘ ઘટા ઘર જટ ભરે, માર મન મોર બની થન ઘટ કરે, મન મોર બની થન ઘટ કરે, મન મોર બની થન ઘટ કરે, મોર બની થન ઘટ કરે, મન મોર બની થન ઘટ કરે, મોર બની થન ઘટ કરે, મન મોર બની થન ઘટ કરે, એવા વાયા ને વાદળ ઉમટ્યા, બાબાયાને વાદળ ઉમટ્યા, ગોકુળમાં હે ગોકુળમાં ટહુક્યા મોર રમવા, આવો સુંદર વર્ષામળિયા, બાબાયાને વાદળ ઉમટ્યા, બાબાયાને વાદળ ઉમટ્યા, હે તમે રમવા તે નાવો શા માટે, તમે રમવા તે નાવો શા માટે, તમે રમવા તે નાવો શા માટે, નાયાવો તો નાયાવો તો નંદજીની આણ રમવા, આવો સુંદર વર્ષામળિયા, બાબાયાને વાદળ ઉમટ્યા, બાબાયાને વાદળ ઉમટ્યા, સુનાવા ટકડી રે કેસર ગોળ્યા લમિયા, સુનાવા ટકડી રે કેસર ગોળ્યા લમિયા, લીલો તે રંગ નો છોડ રંગમાં રોળ્યા લમિયા, લીલો તે રંગ નો છોડ રંગમાં રોળ્યા રે લમિયા, સુનાવા ટકડી રે કેસર ઘોળા વાલમિયા, નાક પર માણે નથડી સોઈ રે વાલમિયા, નાક પર માણે નથડી સોઈ રે વાલમિયા, ટીલડી ની બબે તારે જોડ રંગ માં, ટીલડી ની બબે બબે જોડ રંગ માં રોળ્યા વાલમિયા, સુનાવા ટકડી રે કેસર ઘોળ્યા વાલમિયા, સુનાવા ટકડી રે કેસર ઘોળ્યા વાલમિયા, તારી બાકી રે પાઘલડી નો ફૂમતું રે મને ગમતું રે, આ છુકાવ છું રે પાતળિયા તને હમતું, તારી બાકી રે પાઘલડી નો ફૂમતું રે મને
તમે તો રે આ તો કહું છો રે પાતણીયા તને આમ તું તારું પગ ને રે પાગર ખૂબ મથમ તું રે અને અંગ નું રે અંદર કો ચક ચક તું રે મને ગમ તું રે આ તો કહું છો રે પાતણીયા તને આમ તું તારી તારી બાકી રે પલડી નું ગમ તું રે મને ગમ તું રે આ તો કહું છો રે પાતણીયા તને આમ તું દૂધે તે ભરી તલાવડી ને કાઈ મોતી રે બાંધી પાળ રે મિલણ જીલવા ગયા તા ગરબે ઘૂમવા ગયા તા જીલણ જીલવા ગયા તા ગરબે ઘૂમવા ગયા તા હે વટકી જેવડી વા આવડી ને કાઈ ખોબલો પાણી આય રે જીલણ જીલવા ગયા તા ઘર બે ઘૂમવા ગયા તા એ જીલણ જીલવા ગયા તા એ ઘર બે ઘૂમવા ગયા તા હે કાનુડો શું જાણે મારી પીડ ઓ ધૂતારો શું જાણે મારી પીડ કાનુડો શું જાણે મારી પીડ ધૂતારો શું જાણે મારી પીડ કે નટવર બાળ કુવારા રે કે બાઈ અમે બાળ કુવારા રે કાનુડો શું જાણે મારી પીડ ધૂતારો શું જાણે મારી પીડ કાનુડો શું જાણે મારી પીડ ધૂતારો શું જાણે મારી પીડ એક પાટણ શેર ની નારમણી આંખ નચાવતી ડાબી ને જમણી સુર જાણે ચંદા પૂનમ ની વિચ બજારે જાય માથી ગળ ચુંદ લડી લહેરાય ઝાંઝરિયું જમક 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 થાય એક વાગડ દેશ નો બંક જુવાનીઓ રંગ જાણે એનો લાલ ફાગણીઓ કંઠે ઘરે જતો જાણે શ્રાવણીઓ સાવ જડો વરસા નજરું માં આવે એવો નજરા તરળું ધબક 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 થાય એક પાટણ શેર ની નાર પદમણી આંખ નચાવતી ડાબી ને જમણી સુરત જાણ ચંદા પૂનમ ની બીચ બજારે જાય માથી ચુંદ લડી લહેરાય ઝાંઝરિયું જમક જમક મેઘ મલારમ બની બહારમ જલધારમ દાર ડકારમ મયુર પુકારમિયા તારમ વિસ્તારમ નલહી સમારમ પ્યાસી યવારમ નંદ કુમારમ નિરખ્યારી હે કહે રાધે રાણી મે બલિહારી ગોકુળ આવો ગિરધારી રજી રે ગોકુળ ગિરધારી રજી રે ગોકુળ આવો ગિરધારી અને અંતમાં અંતમાં ભૈરવી રાગમાં વાહ 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 આપણે યાદ કરીએ ઝવેરચંદ મેઘાણીજીને ક્યા વાત હૈ હે જીજાની ના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ હો રાજ્ય મે પીધો કસુંબીનો રંગ હે એના ધોળા ધાવણ કેરી ધાય ધારાય પામ્યો કસુંબીનો રંગ ઓ રાજ મને લાગ્યો ઓ રાજ મને લાગ્યો ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ હે જી ભક્તો ના તંબુર થી તપકે લો મસ્તી ભર ચાખ્યો કસુંબીનો રંગ ઓ રાજ અમે ચાખ્યો કસુંબીનો રંગ હો રાજ અમે ચાખ્યો કસુંબીનો રંગ હે એવી ભીષણ રાત્રિ કેરા પહાડો ની ત્રાડો એ ચોળ્યો કસુંબીનો રંગ હો રાજ મને લાગ્યો હો રાજ મને લાગ્યો
ओ राज मने लाग्यो कसुंबी नो रंग ओ राज मने लाग्यो कसुंबी नो रंग ओ राज मने लाग्यो कसुंबी नो रंग ओ राज मने लाग्यो कसुंबी नो रंग। Thank you so much, so much, Jasmina. Hi, Nikhil. Hi, Vivek. Hi, Geeta. Hina. Hi, Hina Ben. Can you hi? How was the experience of working with her? Very, very good. Bo maja padi golki karima. Very fabulous actor. Very nice person. Hi, superstar. Hi, Viral. Kya jana network barobar chana? Dekha hai chana? Barobar. And Hussein. Hi. Hi. So God. Character पर आपनी साथे जोड़ाया छे। Viral is a fabulous director, talented writer, voiceover artist and बहुत मजा पड़ी इनी साथे काम करवानी। बोल के रीमा। एकदम perfect छे network, Viral के छे એટલે perfect छे। Yes, yes, yes. Shai, Parvez, both look great. Thank you so much. Thank you. Dimple is saying my favorite couple still missing perform पर। Wow. Any from that show, lots of love to both of you. Oh. ओके एक गीत ना ओके पता पता नहीं है व्हाटएवर नानो गीत ले लिए मारो मारो फेवरेट पानी लीलु जो यूं ने तमे याद आव्या पानी જોયું ને તમે યાર જાણે મોસમ નો પહેલો વરસાદ ઝીલો એક તરણો કોળ્યું ને તમે યાદ આવ્યા પાણી જોયું ને તમે જાણે મોસમ નો પહેલો વરસાદ એક તરણું તમે યાદ આવ્યા ઓ ડીસી ઇઝ યોર હાઈ ડીસી સો વેર કેન વી વોચ ગોલ કેરી ઓનલાઈન બહુ જલ્દી જોવા મળશે તમને ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ ઉપર ડીસી નો અમદાવાદ ટાઈમ સાથે બહુ જ જૂનો અને હવે ડીસી મુંબઈ શિફ્ટ થઈ ગઈ છે સો એટલે ઇંગ્લિશ સોંગ ગાઓ આજે મે ફર્સ્ટ એટલે દિવસ છે ગુજરાત દિવસ છે એટલે આજે ગુજરાતી ગીતો ગાશું આપણે ડેફિનેટલી સમ અધર ઇંગ્લિશ સોંગ્સ થેન્ક યુ સો મચ ટુ એવરીબડી કીપિંગ અસ બહુ મજા પડી ગઈ આજે અને યુ કેન ફોલો અસ યસ યુ કેન ફોલો અસ ઓન Parthiv Gohil on what your handle is. What is your handle? You say. Insta handle. At Parthiv Gohil. Nine. Parthiv Gohil nine. Yes. At Parthiv Gohil. I am at Mansi underscore. And you can follow us on Instagram. You can follow us on Facebook. I am very busy. I am doing activities. I am doing activities. And we watch all your comments. Thank you so much for all the love. Bye. See you. Bye. See you.